હલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝિયન્ટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ઝેટકોની અંદર જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની જે એક્ઝામ આવવાની છે, બરાબર, એના માટે આપણે આ સિરીઝ ચાલુ કરી રહી છે. અને એવું જરૂરી નથી ખાલી આ ઝેટકો માટે, બરાબર, તમે PGVCL, MGVCL, UGVCL, DGVCL કોઈ પણ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ માટેની એક્ઝામ આપતા હોને, બરાબર, તો આ વિડીયો તમને બધી જગ્યાએ કામ લાગુ પડવાનો છે જ, બરાબર. મેઇન વસ્તુ તો એ છે કે ભાઈ રિવિઝન કરીએ છીએ. ઓહમનો નિયમ તો કોઈ પણ એક્ઝામમાં ફેરફાર થવાનો નથી, ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મરમાં તો કંઈ ફેરફાર થવાનો નથી, બરાબર. એટલે બધી જ એક્ઝામની અંદર આ લાગુ પડશે એવું ફરજિયાત નથી કે આ ઓનલી ફોર ઝેટકો માટે જ કામનું છે, બરાબર. અત્યારે ઝેટકોની એક્ઝામ છે એટલે આપણે ઝેટકો માટે વાત કરીએ છીએ, બાકી આપણે બધા વિદ્યાર્થી મિત્રો માટે લાગુ પડે છે. સિલેબસ તો બધાનો સેમ રહેવાનો છે એટલે કંઈ ફેરફાર નથી થવાનું, બરાબર. હવે આ વિડીયોની અંદર આપણે બેઝિક ઇલેક્ટ્રિકલનું રિવિઝન કરતા જશું, બરાબર. રિવિઝન એટલે તમે જે વાંચેલું હશે, હું જે સમજાવતો જાઉં છું, હું જે લખતો જાઉં છું, બરાબર, એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. અને શાંતિથી 1.5 અથવા 1.25ની સ્પીડમાં વિડીયો તમે જોઈ લેજો, બરાબર. એટલે તમારું ઘણું બધું તમને રિવિઝન થશે, ઘણું બધું નવું તમને સમજાતું પણ જશે, બરાબર. એટલે તમને ઘણો બધો ફાયદો થઈ જશે એક્ઝામ રિલેટેડ. ઓકે, વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. સૌથી પહેલાં તો આજના આપણા લેક્ચર્સની અંદર, હમણાં બે ત્રણ લેક્ચર્સ આપણે બેઝિક ઇલેક્ટ્રિકલના ચાલુ કરશું, બરાબર. કયો સબ્જેક્ટ છે આપણો? તો કે બેઝિક ઇલેક્ટ્રિકલ, બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર. હા, થોડું કહી દઉં કે અત્યાર સુધી ડિપ્લોમાના એના વિદ્યાર્થી મિત્રોને હું ભણાવતો તો થોડુંક મારું બોલવાનું એવું તમને ઇંગ્લિશમાં લાગશે, પણ હું બને ત્યાં સુધી એકદમ લો લેંગ્વેજમાં, બરાબર, હાઉ તમને આરામથી સમજાઈ જાય એવું હું તમને વ્યવસ્થિત લખતો જઈશ ને એવું તમને સમજાવતો જઈશ, બરાબર. એટલે તમને કંઈ ચિંતા, એવું કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ઇંગ્લિશમાં લખ્યું છે તો ઓકે, આટલું તો થોડુંક ઇંગ્લિશ તમને આવડતું હશે, બરાબર. હવે જો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ તો બેઝિક ઇલેક્ટ્રિકલની વાત કરી, તો બેઝિક ઇલેક્ટ્રિકલની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ભાઈ પરમાણુથી થાય છે, બરાબર. તો કે પદાર્થમાં નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે, ઓકે. પદાર્થના નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે, ધેટ ઇઝ કોલ્ડ એટમ. એને એટમ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં એને એટમ કીધું છે. પરમાણુના નાના અથવા પદાર્થના નાનામાં નાના ભાગને એટમ કહે છે. કોઈ પણ એક પદાર્થ છે, બરાબર, એનો એટલા કટકા કરી નાખો, એટલા કટકા કરી નાખો કે એને હવે નેક્સ્ટ, હવે નાનામાં નાનો કટકો રહ્યો ને એનો હવે કટકો, મતલબ એને કટ કરવો શક્ય નથી, એને આપણે પરમાણુ કહીએ છીએ. આ વ્યાખ્યા એક માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. એટલે પહેલાં અહીંયા લખું છું, બરાબર. પદાર્થના નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે. પદાર્થના નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે. પરમાણુની અંદર શું હોય છે? તો કે ન્યુક્લિયસ હોય છે, બરાબર. કોઈ પણ પદાર્થ છે, પદાર્થના નાનામાં નાના ભાગને આપણે શું કીધું? પરમાણુ. હવે પરમાણુની અંદર શું હોય છે? તો કે આને કીધું આપણે ન્યુક્લિયસ. શું કીધું? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં શું હોય છે? ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન કેની અંદર હોય છે? તો કે ન્યુક્લિયસની અંદર, બરાબર. અને ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન છે, બરાબર, એ આવી રીતના અંડાકાર આકારમાં, ઇલેક્ટ્રોન છે એ અંડાકાર આકારમાં, બરાબર, આવી રીતના ઇલેક્ટ્રોન આપણે અહીંયા કહીએ છીએ, ઇલેક્ટ્રોન છે અંડાકાર આકારમાં, એની આસપાસ ફરતા હોય છે, બરાબર. જેવી રીતના પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એવી રીતના ઇલેક્ટ્રોન છે એની આસપાસ ફરતા હોય છે. અહીંયા સુધી ક્લિયર? તો કે ભાઈ આપણી પાસે ત્રણ વસ્તુ અહીંથી મળી, પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન, બરાબર. પ્રોટોન ને ન્યુટ્રોન ક્યાં હોય છે? ન્યુક્લિયસની અંદર. આ વચ્ચેનો જે ભાગ કીધો એને ન્યુક્લિયસ કીધું. અંડાકાર આકારમાં ઇલેક્ટ્રોન એની આસપાસ ફરે છે, બરાબર. હવે તો કે ભાઈ આપણે અહીંથી મગજમાં એવું આવે કે ચાર્જ એટલે શું? ચાર્જ શું છે, બરાબર? તો કે એક વસ્તુ સમજો, પહેલાં ચાર્જની વ્યાખ્યા તમને કહી દઉં. ચાર્જ એટલે શું? કોઈ પણ પદાર્થની આસપાસ બીજા પદાર્થને આકર્ષણ કે અપાકર્ષણનો અનુભવ થાય તો તે પદાર્થમાં ચાર્જ છે એવું કહેવામાં આવે છે. આને આપણે ચાર્જ કીધું, બરાબર. કોઈ પણ પદાર્થની આસપાસ બીજા પદાર્થને આકર્ષણ કે અપાકર્ષણનો અનુભવ થાય તો તે પદાર્થ પાસે ચાર્જ છે એવું કહેવામાં આવે છે. ચાર્જનો એકમ કુલંબ છે, ક્લિયર. હવે તો તમને ક્વેશ્ચન એવો આવે કે ભાઈ પ્રોટોનનો ચાર્જ શું છે, બરાબર. તો પ્રોટોનનો ચાર્જ, તો કે પ્રોટોન કેવો ચાર્જ ધરાવે છે? તો કે પ્રોટોન છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. પોઝિટિવ એટલે આવી રીતના વધતાની નિશાની કરીએ છીએ. પ્રોટોન પાસે કેવો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. બીજા નંબરની વસ્તુ, ઇલેક્ટ્રોન પાસે કેવો ચાર્જ છે? ઇલેક્ટ્રોનનો ચાર્જ, તો કે ઇલેક્ટ્રોન કેવો ચાર્જ ધરાવે છે? તો કે ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ છે. કેવો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ છે, માઇનસ. ઓકે, પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ છે, એક માર્કનો એમસીક્યુ છે. ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ છે અને ન્યુટ્રોન પાસે, બરાબર, ન્યુટ્રોનનો ચાર્જ કેવો છે? તો કે ન્યુટ્રોન છે ને એ તટસ્થ છે.
તટસ્થ છે બરાબર ન્યુટ્રોન છે એ કેવો છે ભાઈ તટસ્થ છે એની પાસે પોઝિટિવ ચાર્જ એય નથી નેગેટિવ ચાર્જ એય નથી ન્યુટ્રોન કેવું છે તટસ્થ છે ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ પ્રોટોન પાસે પોઝિટિવ અને ન્યુટ્રોન પાસે તટસ્થ ક્લિયર આટલું ડન હવે કદાચ તમને ચાર્જનું તમને એવું પૂછી લે કે ભાઈ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે આની વાત તો તમને એવું ક્વેશ્ચન પૂછો પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ કેટલો છે ઇલેક્ટ્રોનનો ચાર્જ બરાબર તો તમારે ખાસ યાદ રાખો અહીંયા હું આવી રીતના લખું છું ઇલેક્ટ્રોન એટલે ઈ માઇનસ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે ઇલેક્ટ્રોનનો ચાર્જ કદાચ સંખ્યામાં એવી રીતના પૂછી લે તો ખાસ યાદ રાખજો 1.602 ગુણ્યા 10^-19 ઘાત કુલમ આ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે પણ ખાસ વસ્તુ યાદ રાખજો જ્યારે ઇલેક્ટ્રોનની વાત થાય ત્યારે અહીંયા નેગેટિવ સાઇન આવશે -1.602 × 10^-19 ઘાત કુલમ ડન જ્યારે તમને એમ કહે કે પ્રોટોનનો ચાર્જ કેટલો છે તો કે ભાઈ પ્રોટોનનો ચાર્જ તો કે પ્રોટોનનો ચાર્જ કેટલો છે તો કે ભાઈ +1.602 × 10^-19 ઘાત કુલમ ચાર્જનો એકમ શું કીધું મેં ચાર્જનો એકમ કુલંબ છે ડન અહીંયા સુધી તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.602 × 10^-19 ઘાત કુલંબ માઇનસમાં આવશે પ્રોટોનનો ચાર્જ +1.602 × 10^-19 ઘાત કુલંબ એક માર્કનો એમસીક્યુ તમારા અહીંથી થઈ ગયો ઓકે આટલી વસ્તુ તમને બેઝિક વસ્તુ તમને આવડતી હોવી જોઈએ બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર બરાબર હવે આના પછી હવે આપણે આગળ વધીએ તો કે મેં એમ કીધું કે ભાઈ આ કક્ષાની આસપાસ ઇલેક્ટ્રોન મતલબ કક્ષા અંડાકાર કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આટા મારે છે આપણે એમ કહીએ ઇલેક્ટ્રોન ફરે છે બરાબર તો હવે આ જે ઇલેક્ટ્રોન છે બરાબર તો આપણે કરંટ એમ કહીએ છીએ કરંટ એટલે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન પણ આ એક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે અથવા સાહેબ આ કેટલી કક્ષા હોય તો એના વિશે આપણે ચર્ચા કરીએ હવે સમજજો તો કે પાછું આપણે ડ્રો કરીએ તો કે સૌથી પહેલાં અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં છે તો કે વચમાં છે બરાબર અને ન્યુક્લિયસ કીધું ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે પ્રોટોન પાસે પોઝિટિવ ન્યુટ્રોન પાસે તટસ્થ એની પાસે કોઈ ચાર્જ નથી ઇલેક્ટ્રોન શું કરીએ છીએ તો કે ઇલેક્ટ્રોન આવી રીતના આટા મારે છે હવે આ એ આને કીધું કક્ષા ઇલેક્ટ્રોન જે ફરે છે બરાબર એને કીધું આપણે કક્ષા તો કે આ જે કક્ષા કીધું બરાબર તો આ એક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો અહીંયા ધ્યાન રાખજો બરાબર અહીંયા લખું છું બરાબર એક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો ખાસ યાદ રાખજો એક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2n² આ એનું સૂત્ર છે 2 અને n² એન બરાબર શું છે એન બરાબર કક્ષાની સંખ્યા અથવા કક્ષાનો નંબર પહેલી કક્ષા બીજી સંખ્યા બીજી કક્ષા ત્રીજી કક્ષા હવે આપણે અહીંયા જોતા જઈએ જો કક્ષા એકને આપણે કે થી નામ આપીએ છીએ KLMN આવી રીતના એટલે આને આપણે કે નામ આપ્યું પછી બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા તો એને આપણે કે થી નામ આપીએ છીએ તો એક કક્ષા છે તો આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે 2n² તો 2n² એટલે 2 કૌંસમાં કક્ષા n એટલે એક કક્ષા પહેલી કક્ષાનો એક નંબર 2 × 1 એટલે પહેલાની અંદર ખાલી 2 ઇલેક્ટ્રોન સમાઈ શકશે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે 2 પહેલી કક્ષાની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન રહી શકે કક્ષા નંબર બે તો એને આપણે KL એને આપણે Lથી નામથી ઓળખીએ છીએ 2n² એના બરાબર 2 કૌંસમાં 2નો વર્ગ બરાબર 2 કૌંસમાં 2નો વર્ગ એટલે 2નો વર્ગ 4 4 × 2 8 બીજા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે તો કે 8 આવો તમને એક માર્કમાં એમસીક્યુ પૂછાઈ જાય તમને ક્વેશ્ચન એવો પૂછે કે એમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે મેક્સિમમ તો આપણે લખીએ છીએ કક્ષા નંબર 3 એટલે ત્રીજા નંબરની કક્ષા ઓર્બિટ ત્રીજા નંબરની તો અહીંયા થઈ જશે KLM એમ બરાબર અહીંયા 2n² બરાબર 2 કૌંસમાં હવે અહીંયા એન બરાબર શું આવશે આ 3 3નો વર્ગ 3 3 9 9 × 2 = 18 18 ઇલેક્ટ્રોન રહી શકશે કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે 18 ઇલેક્ટ્રોન રહી શકશે બરાબર તમને ક્વેશ્ચન એવો પૂછે કક્ષા નંબર 4 કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે બરાબર તો આપણે અહીંયા લખી નાખીએ કક્ષા નંબર 4 એના બરાબર આનું નામ છે એલ બરાબર 2 કૌંસમાં n² બરાબર એટલે અહીંયા થઈ જશે કેટલા 2 કૌંસમાં 4નો વર્ગ ચોકે 16 16 × 2 = 32 32 ઇલેક્ટ્રોન રહી શકશે ચોથા નંબરની કક્ષામાં ક્વેશ્ચન તમને એમ પૂછે એન કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે એન એટલે ચોથા નંબર KLMNO આવી રીતના તમારે આગળ હેલું જવાનું બરાબર ભાઈ 5મી કક્ષા 6થી કક્ષા અહીંયા સુધી ઇનફ છે કદાચ પૂછાય તો અહીંયા સુધી પૂછાય એથી વધારે આગળ બહુ પૂછાય નહીં એટલે 2 8 ઇલેક્ટ્રોન 18 ઇલેક્ટ્રોન એનો મતલબ હવે જો આપણે અહીંયા ડ્રો કરતા જઈએ આ પ્રોટોન ને ન્યુટ્રોન બરાબર આ પહેલા નંબરની કક્ષા તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હશે 2 જ ઇલેક્ટ્રોન રહી શકશે
બરાબર એના પછી આપણે અહીંયા બીજા નંબરની કક્ષા ડ્રો કરીએ તો બીજા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે 8 1 2 3 4 5 6 7 અને 8 ઓકે ત્રીજા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે તો કે ભાઈ ત્રીજા નંબરની કક્ષામાં 18 ઇલેક્ટ્રોન રહી શકે 18 આપણે ડ્રો નથી કરતા પણ ના માની લ્યો બરાબર કે 18 ઇલેક્ટ્રોન રહી શકશે ત્રીજા નંબરની કક્ષામાં ચોથા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે તો કે આરી અહીંયા લખ્યા છે 32 ઇલેક્ટ્રોન રહી શકશે બરાબર હવે આ જે કક્ષા જો પૂર્ણ હોય હવે એક વસ્તુ સમજો અહીંથી તમારે બે વસ્તુ લાગુ પડે છે બરાબર બદ્ધ ઇલેક્ટ્રોન અથવા બાઉન્ડ ઇલેક્ટ્રોન બાઉન્ડ બી ઓ યુ એન ડી બાઉન્ડ ઇલેક્ટ્રોન બરાબર બદ્ધ ઇલેક્ટ્રોન બદ્ધ ગુજરાતીમાં છે બાઉન્ડ ઇલેક્ટ્રોન જો આ પહેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન છે એ કક્ષા પૂરી થઈ ગઈ બરાબર તો એનો મતલબ હવે આ ઇલેક્ટ્રોન બહાર નહીં જઈ શકે અંદર નહીં જઈ શકે એટલે ન્યાન ન્યા જ રહેશે બરાબર તો એટલે એને કીધું બદ્ધ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનનો કીધું જો કક્ષા પૂર્ણ થઈ જાય ઇલેક્ટ્રોનથી બરાબર અહીંયા બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે ને એમાં 8 ઇલેક્ટ્રોન આવી ગયા બરાબર તો એનો મતલબ આ થઈ ગયું બદ્ધ ઇલેક્ટ્રોન આપણે જો ટ્રેનની કે બસની ટિકિટ બુક કરાવીએ તો આપણે ઘણી વખત ઓનલાઈન ઓપન કરીએ તો શું કહી દે બુકિંગ ફૂલ એનો મતલબ 56 સીટ છે બસની અંદર તો 56 સીટ ભરાઈ ગઈ છે એટલે ફૂલ થઈ ગયું તો સેમ એઝ ઇટ ઇઝ આને અહીંયા જ્યારે 8 ઇલેક્ટ્રોનની જગ્યા છે અને 8 ઇલેક્ટ્રોન આવી જાય તો એને કહેવામાં આવે બાઉન્ડ ઇલેક્ટ્રોન અથવા બદ્ધ ઇલેક્ટ્રોન તો અહીંથી તમારે વસ્તુ એક બીજી કોન્સેપ્ટ લાગુ પડે ફ્રી ઇલેક્ટ્રોન કોને કહીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન તો કે ફ્રી ઇલેક્ટ્રોન કોને કીધું બરાબર તો કે જ્યારે માની શકીએ કે અહીંયા ચોથા નંબરની કક્ષામાં 32 ઇલેક્ટ્રોન હોવા જોઈએ બરાબર મતલબ 32 ઇલેક્ટ્રોનની જગ્યા છે પણ ત્યાં આપણે એવું માનીએ છીએ 17 જ ઇલેક્ટ્રોન છે કેટલા 17 હોવા કેટલા જોઈએ 32 પણ 17 ઇલેક્ટ્રોન તો જ્યારે કક્ષા અપૂર્ણ હોય તો તે ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન કહે છે અથવા સૌથી બહારની કક્ષા જ્યારે અપૂર્ણ હોય છે ત્યારે ઇલેક્ટ્રોન એમાં સમાયેલા ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન કહે છે કરંટ ફ્લો કરાવવા માટે ફ્રી ઇલેક્ટ્રોનની જ જરૂર પડે છે બરાબર કરંટ ફ્લો કરાવવા માટે કોની જરૂર પડે છે તો કે ફ્રી ઇલેક્ટ્રોનની જ જરૂર પડે છે બરાબર આટલું તમારે મગજમાં બેઠવું હોવું જોઈએ બરાબર પાછું એક વખત રિવાઇઝ કરી લઈએ પછી આપણે નેક્સ્ટ જોઈએ સૌથી પહેલા પદાર્થના નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે પરમાણુની વચ્ચે ન્યુક્લિયસ હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન એમાં સમાયેલા હોય છે ઇલેક્ટ્રોન એની આસપાસ અંડાકાર આકારમાં ફરતા હોય છે બરાબર પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ છે ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે ન્યુટ્રોન તટસ્થ છે પ્રોટોનનો ચાર્જ એક ઇલેક્ટ્રોનનો ચાર્જ -1.602×10⁻¹ કુલમ અને ઇલેક્ટ્રોનનો +1.602×10⁻¹ કુલમ એક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે 2n² આવો એક ક્વેશ્ચન પૂછી શકે બરાબર પછી સંખ્યામાં આવે પહેલી કક્ષામાં 2 બીજીમાં 8 ત્રીજીમાં 18 ચોથીમાં 32 બદ્ધ ઇલેક્ટ્રોન એટલે એને બાઉન્ડ ઇલેક્ટ્રોન જે પૂર્ણ કક્ષા પૂર્ણ છે તો એ બધા ઇલેક્ટ્રોનને બાઉન્ડ ઇલેક્ટ્રોન કીધા અને કક્ષા અપૂર્ણ છે તો એ ઇલેક્ટ્રોનને બાઉન્ડ આપણે ફ્રી ઇલેક્ટ્રોન કહીએ છીએ હવે એનાથી પણ એક મોસ્ટ એમ્પી તમે ટોપિક જોઈ લેજો કોઈ પણ પદાર્થની અંદર પદાર્થમાં ખાસ ધ્યાન રાખજો પદાર્થમાં હંમેશા પ્રોટોન બરાબર ઇલેક્ટ્રોન એટલે કે પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે જેટલા પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય છે આટલી એક વસ્તુ ધ્યાન રાખો કોઈ પણ પદાર્થમાં હંમેશા પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન એટલે કે જેટલા પ્રોટોન છે માનો કે કોઈ એક પદાર્થ છે એમાં 10 ઇલેક્ટ્રોન છે તો એનો મતલબ 5 પ્રોટોન છે સોરી 10 ઇલેક્ટ્રોન પ્રોટોન છે બરાબર જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન એટલે પદાર્થ હંમેશા કોઈ પણ પદાર્થ હંમેશા બરાબર પદાર્થ હંમેશા ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય છે બરાબર પદાર્થ હંમેશા કેવો હોય છે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય છે શું કામ કારણ કે કરંટ પસાર જ નહીં થાય કારણ કે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા પ્રોટોન છે હવે કાં તો વધારાના ઇલેક્ટ્રોન આપવા જશે કાં તો ઇલેક્ટ્રોનને બહાર કાઢવા જશે તો જ કરંટનો ફ્લો થશે આટલી એક વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાની છે ક્લિયર હવે એના પછી હજી એક વસ્તુ તમને કહી દઉં કે ભાઈ પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા 1837 અથવા 1840 ગણા મોટા છે બરાબર આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાની છે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન કેટલા જો અમુકમાં એમસીક્યુમાં 1837 આપે અમુકમાં 1840 આપે તમારે બે મગજમાં રાખી લેવાનું પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા કેટલા મોટા છે 1837 ગણા બરાબર મોટા છે એટલે એટલો પ્રોટોનની સાઈઝ એવડી મોટી છે 1837 ગણા અને 1840 ગણા આપણા ઇલેક્ટ્રોન છે એ નાનકડા છે બરાબર એટલે અમુક બુકમાં 1840 આપેલો અમુક બુકમાં 1837 આપ્યો તમને એમસીક્યુમાં જે આપ્યો આપણે મગજમાં બે હોવું જોઈએ 37 કે 40 બરાબર
ડન પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા 1838 ગણા મોટા છે અને ઇલેક્ટ્રોન એના કરતા 1837 ગણા નાનકડા છે ક્લિયર આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ઓકે ફ્રેન્ડ્સ આશા રાખું છું આટલું તમને સમજાણું હશે નેક્સ્ટ આપણે બીજું જોતા જઈએ ઓકે તો આગળ આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન વિશે બેઝિક નોલેજ મેળવ્યું બરાબર એમાંથી ઘણા બધા તમારા એમસીક્યુ બનતા જાય છે હવે આપણે આગળ આપણે ચર્ચા કરતા જઈએ બરાબર તો કે સૌથી પહેલાં આપણે ચર્ચા કરશું કોના વિશે તો કે સૌથી પહેલાં આપણે ચર્ચા કરશું કરંટ બરાબર કરંટ વિશે આપણે ચર્ચા કરશું હવે હમણાં આપણે ચાર્જની વ્યાખ્યા જોઈ બરાબર ચાર્જની વ્યાખ્યામાં શું કીધું આપણે તો કે ભાઈ કોઈ પણ પદાર્થની આસપાસ બીજા પદાર્થને આકર્ષણ કે અપાકર્ષણનું અનુભવ થાય તો તેને ચાર્જ છે એવું કહેવામાં આવે છે ચાર્જનું એકમ કુલમ છે બરાબર હવે જ્યારે કરંટની વ્યાખ્યા આપણે કરવી હોય કરંટની વ્યાખ્યા એક જ લીટીમાં જ્યારે તમારે લખવી હોય તો તમે એવું લખી શકો છો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન બરાબર ઇલેક્ટ્રોનના ફ્લોને આપણે પ્રવાહ કહે છે ગુજરાતીમાં પ્રવાહ કહેવામાં આવે છે બરાબર તો કે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એક જ લીટીમાં કહેવું હોય ફ્લો ઓફ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે બરાબર કરંટનો એકમ શું છે કરંટનો એકમ શું છે તો કે કરંટનો એકમ એમ્પિયર છે અને એથી દર્શાવવામાં આવે છે કરંટનો એકમ શું છે તો કે એમ્પિયર છે એમ્પિયર બરાબર કરંટ છે આઈ એને આપણે કરંટને આપણે આઈથી દર્શાવીએ છીએ કરંટને આપણે આઈથી દર્શાવીએ છીએ કરંટનો એકમ એમ્પિયર છે બરાબર કરંટનું એક સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ક્યુ એટલે શું છે તો કે ચાર્જ એના છેદમાં સમય બરાબર ચાર્જના છેદમાં ટાઈમ ટાઈમ એટલે કે સમય ઓકે તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટીથી અહીંથી તમને છે ને ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ આટલા કુલમનો ચાર્જ પસાર થાય છે આટલા સેકન્ડની અંદર તો કેટલો કરંટ કેટલા એમ્પિયર કરંટ ફ્લો થાય છે જ્યારે વ્યાખ્યા આપણે દાખલા ગણશું ત્યારે તમને આઈડિયા આવતો જશે બરાબર હવે અહીંયા તમે જો એક એમ્પિયરનો પ્રવાહ પસાર કરવા માટે એક કુલમનો ચાર્જ એક સેકન્ડમાં પસાર થાય તો એક એમ્પિયર કરંટ છે એવું કહેવામાં આવે છે એક કુલમનો ચાર્જ એક સેકન્ડમાં પસાર થાય તો તેને એક એમ્પિયર કરંટ પસાર થયો એવું કહેવામાં આવે છે બીજો એકમ છે એનો કયો તો કે કુલમ પર સેકન્ડ બરાબર કુલમ પર સેકન્ડ એટલે અહીંયા સી બાય એસ લખેલું છે કુલમ્બ પર સેકન્ડ ગુજરાતીમાં લખવું હોય તો હું અહીંયા લખી દઉં છું કુલમ્બ પર સેકન્ડ બરાબર આ આપણા કરંટનો બીજો એકમ છે ઓકે ડિરાઇવ્ડ યુનિટ ઘણી વખત ક્વેશ્ચનમાં તમને થોડુંક આપણે શું કે ટ્વિસ્ટ કરવા માટે એવો ક્વેશ્ચન કે પૂછી શકે પાંચ એમ્પિયર ના પૂછે પાંચ કુલમ પર સેકન્ડ પૂછે તો એ પાંચ એમ્પિયર જ કીધું છે એ કાંઈ ટેન્શન નહીં લેવાનું બરાબર એટલે કરંટનું અહીંથી તમારે આટલું મગજમાં રાખવાનું છે બરાબર આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી હવે અહીંથી તમે જુઓ બીજી વસ્તુ એક ધ્યાન રાખો તો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી બરાબર આ ટીને સામેની બાજુ જવા દે તો ક્યુ બરાબર આઈ ટી થઈ ગયું આઈ એને ગુણ્યા ટી એટલે આ ક્યુ બરાબર શું છે તો કે ચાર્જ ચાર્જ બરાબર શું થઈ ગયું તો કે કરંટનો એકમ શું છે એમ્પિયર બરાબર ગુજરાતીમાં લખો એમ્પિયર એને ગુણ્યા સેકન્ડ એમ્પિયર સેકન્ડ તો બીજો એકમ થઈ ગયો એમ્પિયર સેકન્ડ બરાબર ચાર્જનો પેલો એકમ શું કીધો તો કુલમ બીજો એકમ શું કીધો ડિરાઇવ્ડ યુનિટ આને કહેવામાં આવે એમ્પિયર સેકન્ડ બરાબર અહીંથી તમને બે સૂત્રો તમને મગજમાં બેસાડવાના છે આઈ બરાબર ક્યુ બાય ટી ઓકે પરીક્ષામાં આમાંથી તમને ક્વેશ્ચન પૂછે કરંટ એટલે શું તો કે ભાઈ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન બરાબર કોઈ પણ પદાર્થની અંદર જ્યારે વીજ દબાણ આપવામાં આવે છે એટલે કે વોલ્ટેજ આપવામાં આવે તો થાય છે શું આ સીમ માનો કે પદાર્થ છે આની વચ્ચે હું આવી રીતના વોલ્ટેજ આપું છું બરાબર તો શું થશે આની અંદરના જે ઇલેક્ટ્રોન છે ને એ પહેલાં અસ્તવ્યસ્ત થશે સપ્લાય નહીં હોય ત્યારે પણ જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે શું થશે બધા એક જ દિશામાં કરંટ ફ્લો મતલબ એક જ દિશામાં ઇલેક્ટ્રોન ફ્લો થશે બરાબર હવે એક જ દિશામાં ફ્લો થવા માંડશે તો આ જે ફ્લો થાય છે ઇલેક્ટ્રોન એને લીધે એનો ચાર્જ ટ્રાન્સફર થાય છે બરાબર હવે આ ચાર્જ ટ્રાન્સફરને આપણે કરંટ કહીએ છીએ બરાબર જે ચાર્જ ટ્રાન્સફર થાય છે એને આપણે કરંટ કહેવામાં આવે છે હવે અહીંથી તમને બીજો ક્વેશ્ચન પણ મગજમાં રાખજો ભાઈ કરંટની ડાયરેક્શન કરંટની દિશા તો આ કરંટની ખરેખર દિશા છે ને કન્વેન્શનલ કરંટ કહેવામાં આવે છે કરંટની ડાયરેક્શન કરંટની દિશા શું હશે હંમેશા પોઝિટિવથી નેગેટિવ તરફ હશે કરંટ હંમેશા પોઝિટિવથી નેગેટિવ તરફ ફ્લો થશે ક્વેશ્ચન બીજો ઇલેક્ટ્રોનની દિશા ઇલેક્ટ્રોનના ફ્લોની દિશા ઇલેક્ટ્રોન કઈ દિશા તરફ ફ્લો થશે તો કે ભાઈ નેગેટિવ ટુ પોઝિટિવ ઇલેક્ટ્રોનનું ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન છે નેગેટિવથી પોઝિટિવ તરફ જશે ઇલેક્ટ્રોન પાસે ચાર્જ કેવો નેગેટિવ તો એ પોઝિટિવ તરફ આકર્ષણ પામશે કરંટ હંમેશા પોઝિટિવથી નેગેટિવ તમને એવો ક્વેશ્ચન પૂછે કન્વેન્શનલ કરંટની દિશા તો પોઝિટિવથી નેગેટિવ કરંટ ફ્લો થાય છે ડન અહીંયા સુધી ક્લિયર બરાબર કરંટ વ્યવસ્થિત રીતે તમને સમજાવવાનું છે હવે આપણે જોઈએ એના પછી વોલ્ટેજ વોલ્ટેજ પોટેન્શિયલ પોટેન્શિયલ ડિફરન્સ ઈએમએફ
બરાબર વોલ્ટેજ ને તમારે એક જ લીટીમાં જો વ્યાખ્યા લખવી હોય તો વર્ક બાય ચાર્જ ગુજરાતીમાં જ લખું બરાબર વર્ક એટલે કે કાર્ય એના છેદમાં ચાર્જ બરાબર ચાર્જ વર્ક એટલે ડબલ્યુ એના છેદમાં ક્યુ ડબલ્યુ બાય ક્યુ ઓકે એકમ પોઝિટિવ ચાર્જને કોઈ પણ એક ચાર્જ છે એને એક પોઈન્ટથી અનંત અંતર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને આપણે વોલ્ટેજ કહેવામાં આવે છે વોલ્ટેજનો એકમ શું છે તો કે ભાઈ વોલ્ટેજનો એકમ વોલ્ટ છે શું છે વોલ્ટ છે બીજો એકમ શું છે તો કે બીજો એકમ અહીંયા આપણે જોઈએ છીએ અહીંયા કાર્યનો એકમ જૂલ છે બરાબર તો કે જૂલ પ્રતિ કુલંબ જૂલ પ્રતિ કુલંબ બીજો એકમ છે બરાબર જૂલ પ્રતિ કુલંબ શું છે બીજો એકમ છે બરાબર વોલ્ટેજનો હવે તમને એવો ક્વેશ્ચન પૂછે પોટેન્શિયલ ડિફરન્સ પોટેન્શિયલ અથવા પોટેન્શિયલ તફાવત એવું પૂછવામાં આવે બરાબર તો કે ભાઈ પોટેન્શિયલ તફાવત પોટેન્શિયલ તફાવત શું છે તો કે ભાઈ બે પોટેન્શિયલ વચ્ચેનો તફાવત છે એને કીધું પોટેન્શિયલ ડિફરન્સ હું એમ કહું છું અહીંયા વી એ બરાબર 5 વોલ્ટ છે વી બી બરાબર 3 વોલ્ટ છે તો કરંટ કઈ દિશામાં ફ્લો થશે હંમેશા ધ્યાન રાખો કરંટ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ ફ્લો થશે કરંટ હંમેશા હાયર પોટેન્શિયલ ઉપરથી નીચે જ આવશે નીચેથી ઉપર કોઈ દિવસ ના જાય હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ તો હાયર પોટેન્શિયલ ક્યુ છે સમજો બરાબર તો હાયર પોટેન્શિયલ અહીંયા છે 5 વોલ્ટ તો કરંટ છે ને વી એ થી વી બી તરફ ફ્લો થશે કરંટ કઈ બાજુ ફ્લો થશે વી એ થી વી બી તરફ તો આનું પોટેન્શિયલ વી એ બી શું મળશે જો હું મલ્ટીમીટર લઈને અહીંયા માપું છું તો મને કેટલા વોલ્ટેજ મળશે તો કે ખાસ ધ્યાન રાખો વી એ માઇનસ વી બી એના છેદમાં વી એ માઇનસ વી બી આટલું જ રાખીએ તો 5 - 2 બરાબર 5 - 3 બરાબર 2 વોલ્ટ તો મને અહીંયા 2 વોલ્ટ મળશે કેટલો કરંટ ફ્લો થાય છે એવું મારે જોવું છે બરાબર તો અહીંયા હું આ રેઝિસ્ટન્સની વેલ્યુ કરી નાખું છું 1-2 ઓહમ રાખી દઉં છું તો કરંટ આઈનું સૂત્ર વી બાય આર તમને બધાને આવડતું જશે ઓહમના નિયમ પ્રમાણે હમણાં ઓહમનો નિયમ એ સમજાવી દઉં બરાબર આઈ બરાબર વી બાય આર તો શું થઈ ગયું આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર તો હવે અહીંયા આપણી પાસે શું થશે તો વી એ માઇનસ વી બી એના છેદમાં આર વી એ માઇનસ વી બી અહીંયા તમને આપેલા છે 2 વોલ્ટ એના છેદમાં આરની વેલ્યુ કેટલી છે 2 ઓહમ 1 એમ્પિયર કરંટ પસાર થશે આની અંદર 1 એમ્પિયર કરંટ પસાર થશે આટલું સિમ્પલ છે બરાબર જો તમને ઊંધું આપ્યું હોય સપોઝ કે સાહેબ આપણે આવી રીતના આપ્યું હોય તો માનો કે અહીંયા હું એમ કહું છું વી બી બરાબર 10 વોલ્ટ છે અને વી એ બરાબર 5 વોલ્ટ છે તો હવે કરંટ વી બી થી વી એ તરફ ફ્લો થશે કરંટ કઈ બાજુ આમ ફ્લો થશે તો હવે અહીંયા વી એ બી અથવા વી બી એ શું થશે અથવા તમે વી બી એ પણ બોલી શકો છો તો વી બી માઇનસ વી એ બરાબર તો અહીંયા થઈ જશે આપણી પાસે 10 - 5 તો મને મલ્ટીમીટરથી માપતા અહીંયા મને 5 વોલ્ટ મળશે મલ્ટીમીટરથી હું માપું છું તો મને 5 વોલ્ટ મળશે ક્લિયર તો અહીંયા આપણે કરંટ જોયું અને અહીંયા આપણે વોલ્ટેજ જોયું બરાબર હવે ઈએમએફ તો ઈએમએફ એટલે શું છે ઈએમએફનું ખાસ ધ્યાન રાખજો ઈએમએફ એનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એક માર્કમાં તમને એમસીક્યુ પૂછાય જાય ઈએમએફનું ફૂલ ફોર્મ જણાવો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ખરેખર કરંટને પ્રેશર કોણ આપે છે તો કે વોલ્ટેજ વોલ્ટેજનો એકમ શું કીધું વોલ્ટ બરાબર અને બીજો એકમ શું કીધું જૂલ પ્રતિ કુલમ હવે ઈએમએફ ક્યાંથી મળશે આપણને તો કે ભાઈ બેટરીમાંથી ઓકે બેટરીમાંથી આપણને ઈએમએફ મળશે વોલ્ટેજનું કામ શું છે તો એ ફોર્સ પ્રોવાઈડ કરે છે કરંટને પસાર થવા માટે બરાબર પાછળથી ધક્કો મારે છે ઓકે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો ઓકે ફ્રેન્ડ્સ આગળ જેવી રીતના આપણે કરંટ અને વોલ્ટેજ જોયા એવી રીતના આપણે આગળ વધતા જઈએ બરાબર હવે આપણે જોશું શું તો કે ભાઈ ઓહમનો નિયમ લઈ લઈએ ઓહમ્સ લો અથવા ઓહમનો નિયમ આવું તમે ભણી ગયા છો બરાબર ઓહમનો નિયમ શું કહે છે તો કે જો હું લખતો જાઉં છું નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જો વાહકનું તાપમાન અચળ રહે તો તેના વોલ્ટેજ એટલે કે વી અને કરંટ આઈ નો ગુણોત્તર અચળ રહે છે બરાબર જો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વોલ્ટેજ વાહકનું તાપમાન અચળ રહે છે અહીંયા વાહક યાદ રાખજો બરાબર અહીંયા વાત થાય છે વાહકની વાત થાય છે બરાબર વાહકની વાત થાય છે તો એટલે કંડક્ટર મટીરિયલ ઓકે તો કે વાહકનું તાપમાન અચળ રહે છે તો વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર અચળ રહે છે તો કે વી બાય આઈ રેશિયો કેવો હોય છે કોન્સ્ટન્ટ એટલે કે એને કીધું આપણે અચળ
वोल्टेज अने करंट गुणोत्तर अचल रहे छे, तो आ अचल ने एक नाम आप्युं छे अचळांक ने, जेने कीधुं आपणे V / I बराबर V ना छेद में I बराबर R रेजिस्टन्स। अचळांक ने शुं नाम आप्युं छे रेजिस्टन्स। आना उपरथी सूत्र बन्युं V इज इक्वल टू आई आर, V बराबर आई आर। पछी अहींया आपणे R नुं सूत्र शुं बन्युं, तो के V / I अने I नुं सूत्र शुं बन्युं V / R। आ त्रण सूत्र तमारे बन्या ओहम ना नियम प्रमाणे, बराबर ओहम ना नियम प्रमाणे V इज इक्वल टू आई आर, आर इज इक्वल टू V / I, I इज इक्वल टू V / R। ओके आ रीतना तमारे जोतुं जवानुं छे, बराबर। निश्चित भौतिक परिस्थिति में जो वाहकनुं तापमान अचल रहे तो वोल्टेज अने करंट नो गुणोत्तर आपणने केवो मळे छे, अचल मळे छे। आनो ग्राफ जो दोरवो होय तो घणी वखत तमने ग्राफ पूछी लई के ओहम ना नियम नो ग्राफ जणावो, बराबर। तो अहींया जो हुं वोल्टेज राखुं छुं तो अहींया करंट राखुं छुं, बराबर। तो आ ग्राफ छे ने लीनियर मळशे, केवो लीनियर, लीनियर। लीनियर नी व्याख्या खास तमारे ध्यान राखवानी छे, स्ट्रेट लाइन पासिंग थ्रू ओरिजिन, सीधी लीटी ओरिजिन माथी, आने ओरिजिन कहेवामां आवे छे। जो आ सीधी लीटी ओरिजिन माथी पसार थाय छे तो आ ग्राफ लीनियर कहेवामां आवे छे। सॉरी, ओहम नो नियम लीनियरिटी ने फॉलो करे छे, आटलू तमारे खास मगजनी अंदर राखवानुं छे। हवे ओहम ना नियम नी कंईक लिमिटेशन छे, बराबर। ओहम ना नियम नी एक लिमिटेशन छे, शुं छे लिमिटेशन। આમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ જાય ઓહમના નિયમની લિમિટેશન શું છે, તો કે પહેલા નંબરની કે તાપમાન, તાપમાન અચળ, તાપમાન કેવું રહેવું જોઈએ, અચળ રહેવું જોઈએ, તાપમાન કોન્સ્ટન્ટ હોવું જોઈએ, અચળ રહેવું જોઈએ। બીજી વસ્તુ, દરેક પદાર્થ પર લાગુ પડતો નથી। દાખલા તરીકે જો વાહક હશે ને તો બધા મટીરિયલ ઉપર લાગુ પડી જશે, પણ સેમિકન્ડક્ટર, બરાબર, સેમિકન્ડક્ટર, સિલિકોન કાર્બાઇન, જર્મેનિયમ ને એવા બધા મટીરિયલ ઉપર, ઇન્સ્યુલેટર, આવા બધા પદાર્થ ઉપર ઓહમનો નિયમ લાગુ પડતો નથી, ઓનલી ફોર કન્ડક્ટર મટીરિયલ માટે જ ઉપયોગ થાય છે, બરાબર। એટલે આવા તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તાપમાન કોન્સ્ટન્ટ હોવું જોઈએ, બધા પદાર્થ ઉપર લાગુ નથી પડતો, V ઇઝ ઇક્વલ ટુ IR। આમાંથી તમને નાના નાના દાખલા પૂછાઈ જાય કે આટલો વોલ્ટેજ છે, આટલો કરંટ છે, તો રેઝિસ્ટન્સની વેલ્યુ ગોતો, બરાબર। અહીંયા સુધી ક્લિયર? હવે અહીંયા એક તમને બીજો એક કોન્સેપ્ટ તમારા મગજમાં આવ્યો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પોઝિટિવ, અહીંયા ઇંગ્લિશમાં લખું છું, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, કોએફિશિયન્ટ, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર। એને આપણે PTC, PTCથી ઓળખીએ છીએ, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ। બીજો એક કોન્સેપ્ટ છે તમારે અહીંયા, નેગેટિવ, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ। હવે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ શું કહે છે, તો કે આ આ કયા મટીરિયલ ઉપર લાગુ પડે, સૌથી પહેલાં અહીંયા લાગુ પડશે, અહીંયા આવશે વાહકો, એનો મતલબ કન્ડક્ટર મટીરિયલ જેમાં કરંટ સેલાઈથી પસાર થઈ જાય છે, આ કેમાં લાગુ પડશે, તો કે અર્ધવાહક અને અવાહક, અર્ધવાહક અને અવાહકની અંદર આપણે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હશે। એ શું છે, તો કે સમજો, જો તાપમાનમાં વધારો થાય તો રેઝિસ્ટન્સમાં વધારો થાય, તાપમાનમાં ઘટાડો થાય તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય, આને કીધું પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ। તાપમાનની સાથે રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય ને તો એને કીધું પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ। વાહક મટીરિયલ આવો છે કે ભાઈ જો તાપમાનમાં ફેરફાર વધારો થયો તો રેઝિસ્ટન્સ વધશે, તાપમાન ઘટશે તો રેઝિસ્ટન્સ ઘટશે। જ્યારે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટની અંદર શું થાય છે, જો તાપમાન વધશે તો રેઝિસ્ટન્સ ઘટશે, તાપમાન વધ્યું તો રેઝિસ્ટન્સ ઘટ્યું, ઇન્વર્સલી પ્રપોર્શનલ, ઊંધું કામ કર્યું, અને જો તાપમાન ઘટશે તો રેઝિસ્ટન્સ વધશે। તાપમાનમાં ઘટાડો થયો તો રેઝિસ્ટન્સમાં વધારો થયો, તાપમાનમાં વધારો થયો તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થયો। અહીંથી તમને એક વસ્તુ મગજમાં રાખવાની છે, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ। હવે અહીંયા વાહક મટીરિયલ ક્યાં ક્યાં છે, કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, અર્ધવાહકમાં તો કે ભાઈ જર્મેનિયમ, કાર્બન અને આપણે સિલિકોન, અવાહકમાં પીવીસી, લાકડું, રબર। એક ક્વેશ્ચન તમને એવો પૂછે, નીચેનામાંથી કયું મટીરિયલ અવાહક, આપણે મતલબ કે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે, તમે ચાર ઓપ્શન આપેલા હોય, પહેલું રબર, બીજું પીવીસી, પછી સિલિકોન અને ચોથા નંબરનું હોય એલ્યુમિનિયમ, તો પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કોણ ધરાવે છે, તો કે વાહક, બરાબર, વાહક મટીરિયલ જેમાં કરંટ સેલાઈથી પસાર થઈ જાય પોઝિટિવ। ઊંધો ક્વેશ્ચન પૂછે, નીચેનામાંથી કયું મટીરિયલ છે એ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે, તો કે પહેલો ઓપ્શન હોય સિલિકોન, પછી આપણે બીજું આપ્યું હોય સિલ્વર, ત્રીજા નંબરનું આપણે એલ્યુમિનિયમ, ચોથા નંબરનું ગોલ્ડ, આપણે આપણે કોપર, બરાબર। તો હવે આમાં મેઇન વસ્તુ શું કીધું, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, તો કે ભાઈ સિલિકોન જ આવશે, અર્ધવાહક છે, બરાબર। તો આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ, ઓકે। ઓહમનો નિયમ અને પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, ઓકે। આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, ઓકે। આગળ આપણે જોયું ઓહમનો નિયમની, એના પ્રમાણે હવે આપણે આગળ જોઈએ,
वाहक, अर्धवाहक अने अवाहक। आना विषे तमने नॉलेज होवू जोईए, आमांथी पण कंईक क्वेश्चन पूछा जाय छे, बराबर। तो के वाहक कोने कहेवामां आवे छे? करंटने सहेलाईथी पसार થવા દે છે, જે કરંટને જે મટીરિયલ જે કંડક્ટર મટીરિયલ બરાબર, જેને આપણે કંડક્ટર ઇંગ્લિશમાં કંડક્ટર કહેવામાં આવે છે, જે કરંટને સહેલાઈથી પસાર થવા દે એને વાહક કીધું, જે કરંટનો પ્રચંડ વિરોધ કરે છે, પ્રચંડ વિરોધ કરે છે તેને અવાહક કહે છે। એનો મતલબ કે શું થઈ ગયું, કરંટ છે ને એ ઝીરો, એની અંદર કરંટ ફ્લો જ નથી થતો, બરાબર, કરંટ ફ્લો જ ન થતો, એટલે એને કીધું અવાહક। વાહક મટીરિયલ કોને કીધું? તો કે વાહક એટલે શું? તો કે ભાઈ આપણે કીધું કોપર, કોપર, એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ, સિલ્વર, બરાબર, સિલ્વર એટલે કે ચાંદી અને ગોલ્ડ, સોનું, આ બધા કેવા છે? વાહક મટીરિયલના ઉદાહરણ છે। અવાહકમાં કોણ આવશે? અવાહકની અંદર તો કે પીવીસી, રબર, લાકડું, બરાબર, પોલિથીન, કેટલા બધા ઉદાહરણ છે, માઇકા, આ બધા આપણે અલગ અલગ પ્રકારના છે ને ઉદાહરણો છે અવાહકના। મેઇન વસ્તુ શું છે ભાઈ? વાહક। તો કે ભાઈ કરંટને સહેલાઈથી પસાર થવા દે છે એને આપણે વાહક મટીરિયલ કીધું, કંડક્ટર મટીરિયલ કીધું, બરાબર, સિલિકોન છે, સોરી આપણે સિલ્વર છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, આ એના ઉદાહરણ છે। પીવીસી, લાકડું, રબર છે, આ કોના ઉદાહરણ છે? અવાહકના, બરાબર। હવે મોસ્ટ એમ્પી વસ્તુ અર્ધવાહક, બરાબર। તો કે અર્ધવાહક એટલે કેવું મટીરિયલ? તો કે ભાઈ કરંટનો અવાહક જેટલો વિરોધ પણ વિરોધ નથી કરતું, અને જે મટીરિયલ કરંટનો અવાહક જેટલો વિરોધ નથી કરતો અને વાહક જેટલો કરંટને પસાર પણ નથી થવા દેતો તેને અર્ધવાહક કહે છે, અર્ધવાહક કહે છે તેને શું કીધું? અર્ધવાહક, બેની વચ્ચેનું, ભાઈ જો અવાહક જેટલો વિરોધ પણ નથી કરતો અને આપણા જે વાહક જેટલો કરંટ સહેલાઈથી પસારય નથી થતો એને કીધું અર્ધવાહક, અર્ધ સેમી કંડક્ટર, અર્ધુ કંડક્ટર, બરાબર, અથવા તમે એમ સેમી ઇન્સ્યુલેટર પણ બોલી શકો, પણ આપણે સેમી કંડક્ટર બોલીએ છીએ। ઉદાહરણમાં શું આવશે? તો કે બધાને ખબર છે સિલિકોન, સિલિકોનથી સોલાર સેલ બને છે, જર્મેનિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ અને કાર્બન, બરાબર, આ કેના ઉદાહરણ છે? તો કે ભાઈ અર્ધવાહકના। મોસ્ટ એમ્પી ક્વેશ્ચન તમને અહીંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર। તો કે અર્ધવાહકમાં સૌથી બહારની કક્ષામાં, સૌથી બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય છે, ચાર ઇલેક્ટ્રોન હોય છે, ચાલો ક્લિયર। અર્ધવાહક હોય ચાર ઇલેક્ટ્રોન હોય છે, આમાં ચાર કરતા વધારે હોય છે, ચાર કરતા વધારે ઇલેક્ટ્રોન હોય છે। અવાહક મટીરિયલ હોય તો એમાં આપણે એમ કહીએ સાહેબ ચાર કરતા વધારે હોય તો કરંટ ફ્લો થવો જોઈએ, પણ એ કક્ષા પૂર્ણ હોય છે, અંશતઃ પૂર્ણ હોય છે, પૂરેપૂરી પૂર્ણ, એટલે એનો મતલબ એ બાઉન્ડ ઇલેક્ટ્રોન થઈ જશે, ફ્રી ઇલેક્ટ્રોન નથી, બરાબર। આમાં ચાર કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે, ચાર કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે, બરાબર। વાહકમાં શું કીધું? બરાબર, ચાર કરતા ઓછા, આમાં ચાર ઇલેક્ટ્રોન હોય છે, આમ ચાર કરતા વધારે ઇલેક્ટ્રોન હોય છે। એક એક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, પાછું એક વખત રિપીટ કરી લઈએ। એક વાહક કરંટે સહેલાઈથી પસાર થવા દે છે અને વાહક કીધું, કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, સોનું, આ બધા એના ઉદાહરણ છે, ચાર કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે। અર્ધવાહક, તો કે કરંટ જે આપણે વાહક જેટલો સહેલાઈથી પસાર થવા પણ નથી દેતો અને અર્ધવાહક આપણે અવાહક જેટલો વિરોધ પણ નથી કરતો પ્રચંડ, એને આપણે મધ્યમ કીધું, એટલે આપણે એને કીધું અર્ધવાહક, બરાબર। તો કે ભાઈ સિલિકોન, જર્મેનિયમ અને કાર્બન એના ઉદાહરણ છે, ચાર ઇલેક્ટ્રોન હોય છે, સૌથી બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય છે અને અવાહક, તો કે શું કીધું? કરંટનો વિરોધ, પ્રચંડ વિરોધ કરે છે, કરંટ પસાર થતો જ નથી, બરાબર, એને આપણે કીધું અવાહક। ચાર કરતા વધારે ઇલેક્ટ્રોન હોય છે અને તેનું ઉદાહરણ છે રબર, પીવીસી, લાકડું, માઇકા, અલગ અલગ પોલિથીન ને બધું, બરાબર। આટલી વસ્તુ તમને વાહક, અવાહક અને અર્ધવાહક વિશે આવડતી હોય છે। એ ઉપરાંત હજી એક તમને કહી દઉં, તો કે વાહક છે એ કેવું ટેમ્પરેચર કોફિશિયન્ટ ધરાવે છે, હું અહીંયા લખું છું, બરાબર, તો કે અહીંયા આવશે પીટીસી, પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ, અર્ધવાહક એનટીસી, નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ, અવાહક એનટીસી, નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ, બરાબર। ટેમ્પરેચર વધશે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે, ટેમ્પરેચર ઘટશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે, આ બે નેગેટિવ ટેમ્પરેચર। મેઇન વસ્તુ ખાલી એટલું યાદ રાખો ભાઈ, વાહક છે ને પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ધરાવે છે, બાકી બે નેગેટિવ, ક્લિયર। આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, ઓકે ફ્રેન્ડ્સ।
तो एपिसोड नंबर वन ने अपने अँ कम्प्लीट करे नेक्स्ट लेक्चर की अंदर आप आग बढ़ता जासू बराबर। आ वीडियो तमने केवो लगो खास मैंने जनजो कमेंट की अंदर जी मैंने आइडिया आए कि भाई हम हूँ केटलू एड कर सकूँ छू तरा मुजब कहीं पर सजेशन हो तो तब मैंने कहता जाजो बराबर। बेसिक इलेक्ट्रिकल एपिसोड नंबर वन अपने मिशन अपने जेटको अत्यार शुरू करूँ बराबर, तो यह एपिसोड नंबर वन आप अँ कम्प्लीट करे नेक्स्ट लेक्चर आशे बराबर, तो यहाँ तमने वारे वे महिती मती जाए मैंने जटलू फावे जटलू हूँ एकदम बेसिक लेवल से समझाई सकूँ बधु मैं अँ व्यवस्थित रीते समझाऊँ बराबर। खास तरा प्रतिभाव मैंने कमेंट में कहजो जी मैंने आइडिया आए कि भाई मैं क्या प्रमाण आग बढ़व जइए ओके। बाकी कहीं पर क्वेश्चन हुई कमेंट कर सको अथवा पर्सनल में मैसेज कर सको। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो, लाइक शेयर एंड सब्सक्राइब ट्रांजिएंट एकेडमी।